તો આપણે આવ્યા છીએ અહીંયા રાજકોટ પ્રાણી ઉદ્યાનમાં. તો આગળ આ નકશો આપેલો છે, આપણે કઈ બાજુ ફરવું કઈ બાજુ ન ફરવું. આપણે પેલા પણ જાગતો નથી જોતો. હા, હું એનકા જોતો નથી. પછી એ ખોરાક તો એ ખાઈશું, તો કે તૃણાહારી છે. તો મિત્રો આ છે કાળિયાર ઉપર લખેલું. મારી હોમ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આવ્યા છીએ રાજકોટમાં, જે પ્રદ્યુમન પાર્ક છે, જે અંદર જંગલી પ્રાણીઓ, અલગ અલગ પક્ષીઓ, વિદેશી પક્ષીઓ, વિદેશી પ્રાણીઓ અંદર જોવા મળે છે. અને હા મિત્રો, અહીંયા શુક્રવારના દિવસે આ પ્રદ્યુમન પાર્ક બંધ રહેશે, અને બીજા દરેક વારમાં સવારથી 8 થી તે સાંજે 6 વાગ્યાનો ટાઈમ છે, તમે ફરી શકો છો અંદર સવારે 8 થી તે સાંજના 6 વાગ્યા સુધી. તો મિત્રો અહીંયા આવો એટલે, રાજકોટની અંદર આવો એટલે પ્રદ્યુમન પાર્કની અવશ્ય મુલાકાત લેજો. તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈશું અંદર પ્રદ્યુમન પાર્કની અંદર ફરવા માટે. તો ચાલો મિત્રો પહેલાં તો ટિકિટ લઈશું, ત્યારબાદ આપણે અંદર જવાનું છે. અને ટિકિટ માત્ર છે 25 રૂપિયા. જેમ કે આપણે અત્યારે આવ્યા અંદર પ્રદ્યુમન પાર્કની અંદર, અને અત્યારે આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ, અને અહીંયા લખેલું છે રાજકોટ પ્રાણી ઉદ્યાન, અને અહીંયા નકશો આપેલો છે. અને આપણે ચિંતનભાઈ છે, થોડુંક તમને સમજાવશે અહીંયા કે કઈ રીતનું તમે અંદર ફરી શકો છો. તો ચિંતનભાઈ થોડુંક આપણને કહે છે. તો ચાલો મિત્રો અત્યારે આપણને ચિંતનભાઈ બે શબ્દ આપણને અત્યારે કહે છે અંદર આપણે ક્યાંથી ક્યાં જવાનું છે અને કઈ રીતે આપણે અંદર ફરી શકીએ છીએ. તો આપણે આવ્યા છીએ અહીંયા રાજકોટ પ્રાણી ઉદ્યાનમાં. તો આગળ આ નકશો આપેલો છે, આપણે કઈ બાજુ ફરવું કઈ બાજુ ન ફરવું. આપણે પહેલાં તો અહીંયા આપણે આપ્યું છે કે ટિકિટ કર, તો હવે આપણે ત્યાંથી આપણે ગમે તે બાજુ જઈ શકીએ. આપણે આમ આગળની સાઈડ જઈશું તો પક્ષીઓનું છે, આ બાજુની સાઈડ જઈશું તો આપણી પાસે પ્રાણીઓનું છે. આપણે અત્યારે ટિકિટ ઘરથી આપણે પ્રાણી બાજુ જઈએ, તો ચાલો આપણે અહીંથી નીકળીએ. આપણે પ્રદ્યુમન પાર્કની અંદર ફરવાનું સ્ટાર્ટ કરી દીધું, પણ આગળ જોઈએ આપણે પ્રાણીઓ અને પક્ષીઓ જોવા આપણે અંદર મળે છે. તો અમારા ચિંતનભાઈ સાથે આજે આવ્યા છીએ. ચિંતનભાઈ કેવી મજા આવે પ્રદ્યુમન પાર્કની અંદર? હું તો આની પહેલાં પણ એકવાર આવી ગયો છું, ખૂબ જ મજા આવે છે અહીંયા. અને આ રસ્તો તે એકદમ આમ આપણે છાયડાવાળો છે, તમે બપોરે આવો તો પણ તમને અહીંયા તડકો લાગે ને આમ મજા આવે એવું છે, કુદરતી દ્રશ્યો જોવા મળે છે અહીંયા. બરાબર, એટલે જેમ કે આપણે ચિંતનભાઈ આપણે ભાણાએ કીધું કે અહીંયા કુદરતી દ્રશ્યો અને પ્રાણીઓ બધું જોવા મળે છે, અને અંદર ઝાડી વિસ્તાર છે એટલા માટે તમને તાપ કે એવું કંઈ લાગતું નથી. તો આગળ આપણે આ જે રસ્તો છે ત્યાંથી આપણે આગળ જોવાના છીએ. તમે જોઈ શકો છો મિત્રો આ રસ્તો છે, અને અહીંથી આપણે જવાનું છે પ્રાણીઓ જોવા માટે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો ઉપર પહાડી વિસ્તાર છે અહીંયા પ્રદ્યુમન પાર્કની અંદર, અને ફરતી ઝાડી છે તમે જોઈ શકો છો મિત્રો. અને આ રીતનો તમને અહીંયા રસ્તો જોવા મળશે, આ તમે મિત્રો જોઈ શકો છો. અહીંથી આપણે જવાનું ચાલતા અંદર પ્રાણીઓ જોવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બતક તળાવ. આ મિત્રો તમે જોઈ શકો છો બતક તળાવ, પણ એક અત્યારે બતક છે નહીં. તો ચાલો મિત્રો હજુ આપણે આગળ જઈશું, જે અમુક પ્રાણીઓ છે, પક્ષીઓ છે એ પણ જોવા માટે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો. આ બતક તળાવની એક સાઈડમાં આ રીતનું એક તળાવ છે, અને અહીંયા પક્ષીઓ છે, હંસ છે, અલગ અલગ પક્ષીઓ છે અંદર તમે જોઈ શકો છો મિત્રો. એક સામે સામે બે પક્ષીઓ છે, અને બે સામે હંસ છે તમે જોઈ શકો છો મિત્રો. અને એની બાજુમાં એક જેટ એક મોટો ડુંગર જેવું એક પથ્થર, મોટા વિશાળ રીતે એક પથ્થર જેવું છે એક ડુંગર મિત્રો તમે જોઈ શકો છો. તમે અત્યારે જોઈ શકો છો આ વાંસના ઝાડ છે તમે જોઈ શકો છો મોટા મોટા. આ રીતના તમને અંદર આવશો પ્રાણી સંગ્રહાલયની અંદર, તો આ રીતનું તમને વ્યૂ જોવા મળશે. અને અત્યારે અહીંયા પહોંચ્યા એટલે થાકી ગયા,
ચાલતા ચાલતા આવ્યા, પણ આ એવડું મોટું છે કે આખો દિવસ તમે ફરો તો પણ પૂરું નથી થતું. આ તમે જોઈ શકો છો ફરતે. હજુ તો આપણે ઘણા બધા તમને વ્યૂ બતાવવાનો હજુ બાકી છે, તો પૂરો વિડીયો જોતા રહીજો. બે રસ્તા પડે છે આ રીતના, અને અમે અત્યારે થઈ ગયા છે કન્ફ્યુઝ કે કયા રસ્તે ક્યાં જવું. ચિંતનભાઈ થોડુંક સમજાવશે. ચિંતનભાઈ શું કહો છો? તો આપણે અત્યારે અહીં કેન્ટીનની બાજુમાં છીએ. અહીંયા નકશા પણ ઘણા બધા આપ્યા છે, એક અહીંયા છે એક સામે નકશો આપેલો છે. તો આપણે આગળ જે જોયું એ પહેલું હતું કમળ તળાવ, અને તેની પછી આપણે જે જોયું એ હતું બતક તળાવ. હવે આપણે હરણ જોવા માટે જઈશું કે પછી ક્યાં જવું છે, બોલો તમે કહો મામા. આપણે તો જોઈએ પહેલાં તો આપણે જે જંગલી પ્રાણીઓ છે એ જોવા માટે જઈશું પહેલાં તો. તો મિત્રો અત્યારે આપણે જઈશું જંગલી પ્રાણી જોવા માટે. તો એ રસ્તો ક્યાં છે ચિંતન, કઈ સાઈડથી જવાનું છે? તો આપણે એ રસ્તો લેવા માટે આપણે અહીંથી જઈશું. તો આપણે અહીંથી જવાનું છે આ રસ્તે. અહીંથી મિત્રો જોઈ શકો છો મિત્રો આ રસ્તો છે, ત્યાંથી આપણે જંગલી પ્રાણીઓ છે તે જોવા માટે જઈશું. બતક તળાવ અને કમળ તળાવની બાજુમાં એક્ઝેક્ટ તમે આગળ આવશો એટલે આ રીતે તમને કેન્ટીન જોવા મળશે. તો ચાલો મિત્રો પહેલાં તો અત્યારે જઈશું અંદર કેન્ટીન અંદર સોડાને એવું પીવા માટે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અત્યારે આપણે સોડા લઈ લીધી છે. ચિંતનભાઈ કઈ સોડા છે આવડિયા? આપણે ચાર્જર છે, ચાર્જર સોડા લીધી છે. તો આપણે અત્યારે પીને આપણે આગળ જે પ્રાણીઓ છે ત્યાં અત્યારે આપણે જોવા જવાના છીએ. તો પહેલાં તો સોડા પી લઈશું, ત્યારબાદ આપણે અહીંથી નીકળીશું. બહાર આપણે અત્યારે આવી ગયા છીએ, અને ચાલો મિત્રો અત્યારે તો જઈશું. પહેલાં તો સ્ટાર્ટમાં અત્યારે આપણને જોવા મળશે શું એ તો આપણને ખબર નથી, તો જોઈશું પહેલાં આપણે પછી ઉપર ચડશું. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે સાબર. જેમ કે આપણે અત્યારે લખેલું છે આ જે પ્રાણી છે એનું નામ છે સાબર. તમે મિત્રો જોઈ શકો છો અહીંથી. અત્યારે આપણે પ્રાણી આ જોયું, આ પ્રાણીનું નામ છે સાબર. અને અહીંયા બધું જે આ છે સાબરની જે કઈ રીતના કેટલા વર્ષ જીવે છે શું ખાય છે તે અહીંયા લખેલું છે. તો આપણને ચિંતન થોડુંક આપણને થોડુંક કહે છે. આપણને ચિંતન શું કહે છે બોલ? તો આપણે આનું નામ સાબર છે, આનું સ્થાનિક નામ સાંભર છે, આ લખેલું જ છે બધું. તો એ ભારત, બર્મા, થાઈલેન્ડ, દક્ષિણ ચીન એવા અલગ અલગ દેશોમાં એનો વ્યાપ છે. પછી એ ખોરાક તો એ ખાય શું તો કે તૃણાહારી છે, માંસાહારી નથી. ઘાસ, પાંદડા, જંગલી ફળો વગેરે એ ખાય. પછી એ ગીચ કે જંગલના વિસ્તારમાં જ રહે, આછા જંગલ હોય એવા વિસ્તારમાં રહે છે. અને આને સાબરને ભારતનું સૌથી મોટું હરણ કહેવામાં આવે છે. સાબર દિવસ દરમિયાન મોટાભાગે જંગલમાં આરામ કરે છે, અને સાંજથી સવાર સુધી જંગલમાં ઘાસિયા વિસ્તારમાં ચરતા જોઈ શકાય છે. આપણે અત્યારે જોયું તો કે સાબરે ત્યાં અત્યારે ચરતા જ હતા, એટલે આમાં એ કીધું જ છે કે જંગલમાં ઘાસિયા વિસ્તારમાં એ ચરતા જોવા મળે છે. ભયના સમયે અલગ પ્રકારનો અવાજ કરે છે. આ અવાજ ભૂંક અથવા ઢાંક સંભળાય છે. આપણને બીક લાગતી હોય તો આપણે તે આપણી રીતે અવાજ કરતા હોય, એમ સાબર હોય તે એમને જ્યારે બીક લાગે ત્યારે એ તે એમનો અલગ અવાજ કરે છે, જેને ઢાંક કે ભૂંક કહેવામાં આવે છે. આપણને ચિંતને કીધું જ્યાં બોર્ડ મારેલું હતું કે આ સાબરની પ્રજાતિ છે તેના લક્ષણો આપણને અહીંયા જણાવ્યા. ચાલો મિત્રો હજુ આપણે આગળ જઈશું, જે અમુક પ્રાણીઓ બીજા પણ છે ઘણા બધા એ પણ જોવાના છે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહીએ. તમને એક સીડી જોવા મળશે, અહીંથી આપણે જવાનું છે ઉપર. ઉપર જોઈશું કે અહીંથી આપણને અંદર શું જોવા મળશે અહીંથી. તો આપણે પહેલાં તો સાબર જોયા, તો અહીંયા આની અંદર આપણને શું જોવા મળશે અહીંથી આપણે જોઈશું. તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલું છે, અહીંયા છે રીસ, પણ ક્યાંય દેખાતું નથી. આ જોઈએ ક્યાંય દેખાય છે કે નહીં. તો મિત્રો સામે તમે જોઈ શકો છો, થોડુંક ઝૂમ કરશું આપણે, જે તમને અહીંથી સામે છે તે રીંછ છે. અહીંથી તમને જોવા મળે છે, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ જગ્યા ઉપર રીંછ છે. અહીંયા અંદર છે મિત્રો બે રીંછ, એક અહીંયા સામે તમે જોઈ શકો છો મિત્રો જે સૂતું છે, અને એક છે અહીંયા આ તમે મિત્રો જોઈ શકો છો એક આ રીંછ છે. તો ચાલો મિત્રો હજુ આપણે જઈશું આગળ, જે અહીંથી આપણે દૂર છે એટલા માટે નજીકથી દેખાશે નહીં. તો ચાલો મિત્રો હજુ આપણે આગળ જઈશું, જે અમુક પ્રાણીઓ જોવા મળે છે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો.
રેસવાળા ભાઈ હતા એમને પૂછ્યું કે આગળ આપણને બતાવ્યું કે હજુ એક આગળ એક રેસ છે, તો એ પણ આપણે નજીક થઈને કદાચ રહેશે તો આપણે તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો ઉપર રીસ, અમારા ચિંતન બોલાવે છે પણ જાગતું નથી. હા, હું એનકા જોતું નથી, કુંભકરણની નિંદ્રામાં છે. ચાલો તો મિત્રો એ પણ જોવા જઈશું, તો વિડીયોમાં જોડાયેલા રહીજો. તમે જોઈ શકો છો આપણે અત્યારે રીસ જોયું. આપણે રેસ કેટલું ગંદા છે, ચેવડું મોટું હતું હે ચિંતન? અરે ઘણું, અને આ એ તો કુંભકરણની નિંદ્રામાં હતું. આપણે જગાડતા હતા તોય જાગ્યું નહીં, નગર તો તમને એનું ફેસ જોવા મળે પણ હવે ન મળ્યું. આગળ આવતા આવતા અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચિત્તલ, જે અહીંયા જે હરણ જે તમને આમ દેખાય છે હરણ જેવા, પણ આનું નામ છે ચિત્તલ. તમે તમને બેક સાઈડનો કેમેરો કરીને તમને બતાવશું, ઝૂમ કરીને તમને. આ પ્રાણીઓ ઘણા બધા છે અંદર, અંદાજે તો 30-35 જેટલા છે અંદર, તો બેક સાઈડનો કેમેરો કરીને તમને બતાવશું. તો મિત્રો આ તમે જોઈ શકો છો સામે બધા જે હરણિયા જેવા છે ચિત્તલ, તમે જોઈ શકો છો. મિત્રો આ છે ચોસિંગા, કે આપણે અત્યારે તમે બોર્ડ જોયું ચોસિંગા, અને આ ચોસિંગા એટલા માટે નામ છે એનું માટે કે એને માથે ચાર સિંગ હોય છે. અને આ પ્રાણી એવું છે જંગલની અંદર કે હરણિયામાં એક જ પ્રજાતિ એવી છે કે એને ચાર સિંગડા હોય. તમે જોઈ શકો છો અંદર મિત્રો, મેં તમને બોર્ડમાં બતાવ્યું. તો મિત્રો અત્યારે આપણે કોશિશ કરીશું તમને બેક સાઈડનો કેમેરો કરીને કે સામે જે એક જે સામે ઓલું દેખાય છે ત્યાં ઓલું મકાન જેવું, ત્યાં આગળ અત્યારે પ્રાણી અત્યારે અહીંયા છે, પણ અહીંયા બેક સાઈડનો કેમેરો કરીને જોઈશું કે તમને દેખાય તો, નકર તો તમને બોર્ડમાં તો જોયું તે ઓલરેડી કે એને ચાર સિંગ છે. તો ચાલો મિત્રો તમને બેક સાઈડનો કેમેરો કરીને કોશિશ કરશું બતાવશું, નહીં તો પછી આપણે જે ઘણા બધા આગળ પ્રાણીઓ છે સિંહ દીપડા એ બધું તો એ પણ તમને બતાવશું. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો. જોઈ શકો છો જે સામે જો બહાર નીકળ્યું અંદર ઘરમાંથી, અહીંયા તમે મિત્રો અહીંયાથી થોડુંક દૂર છે એટલા માટે નહીં દેખાય તમને, પણ આ એ જ પ્રાણી છે જેને માથે ચાર સિંગ હોય છે. પૂરતું જે પાણી છે એને કહેવામાં આવે છે લાલ પરાગ, લાલ પરાગ ને. હા, અને શિકારા અહીંયા તમે બોર્ડ માર્યું છે. ચાલો મિત્રો હજુ આપણે આગળ જઈશું. ચિંતનભાઈ આમ થાક કેવો લાગ્યો, થાકી ગયા ને? થાક આમ થાકી ગયો, પણ આમ આપણે અહીંયા ચાડવાને એવું છે એટલે આમ તડકો વડકો લાગતો નથી આપણને. બરાબર, તો મિત્રો એમાં એવું છે કે આપણે આખું આ પ્રાણી સંગ્રહાલય ફરશું તો કદાચ 30-35 મિનિટનો વિડીયો થઈ જશે, એટલા માટે કદાચ આપણે 15-15 મિનિટના બે ટુકડા કરશું અને એ યુટ્યુબ ઉપર આપણે તમને મૂકશું. તો વિડીયો પૂરો જોતા રહીજો. પીક ડિયર પાકિસ્તાનના સપાટ મેદાનોમાં, ઉત્તર ભારતીય, પછી નેપાળ, બાંગ્લાદેશ, ચીન, થાઈલેન્ડ. તો મિત્રો આ છે ઓગ ડિયર, જે ઉપર તમે નામ વાંચી શકો છો, અને આનો વ્યાપ છે પાકિસ્તાન સપાટ મેદાનોમાં, ઉત્તર ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ચીન, થાઈલેન્ડમાં જોવા પ્રાણી મળે છે. અને તમે જોઈ શકો છો મિત્રો સામે તમને દેખાય છે, પણ દૂર છે એટલા માટે નજીકથી તમને દેખાય છે નહીં. તો ચાલો મિત્રો હજુ આપણે જઈશું આગળ, જે અમુક ઘણા બધા પ્રાણીઓ છે, તો કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો.
મિત્રો, અત્યારે આપણે અંદર આવ્યા છીએ. આ રીતે તમને ગાર્ડન અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો વૃક્ષોવાયેલા નાગર. મિત્રો, આ છે કાળિયાર ઉપર લખેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નજીકથી. અને સામે છે અંદાજે 10-15. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આકાશ છે અહીંયા. તો ચાલો મિત્રો, હજુ જઈશું આપણે આગળ, હજુ ઘણા બધા પ્રાણીઓ જોવા છે. જીમન પાર્કની અંદર આવશો એટલે તમે જુનાગઢનો જે ચક્કરબાગ છે એ તમે ભૂલી જશો. અહીંયા ઘણા બધા પ્રાણીઓ અહીંયા ઘણા બધા રાખવામાં આવ્યા છે. ઘણા બધી અલગ અલગ દેશોની પ્રજાતિઓ અહીંયા તમને જોવા મળશે. તો હજુ આપણે ઘણા બધા આગળ પ્રાણીઓ છે એ પણ અત્યારે આ વિડીયોમાં આપણે જોવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો.